લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની જાહેરાત લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને અખબાર માટે પણ અખબાર અને મીડિયા માટે પણ માહિતી વિભાગને મોકલી દેવામાં આવી છે. એમાં જગ્યાઓ છે, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની અંદર 316 જગ્યાઓ, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા 156 જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 4422 જગ્યાઓ પુરુષમાં, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલામાં 2178 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષમાં 2212 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર 1090 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRP પુરુષ 1000 જગ્યાઓ અને જેલ સિપાઈ પુરુષમાં 1013 જગ્યાઓ અને જેલ સિપાઈ મહિલાની અંદર 85 જગ્યાઓ છે. અને આ જે આની જાહેરાત, વિગતવારની જાહેરાત ભરતી બોર્ડની જે વેબસાઇટ છે એના ઉપર મૂકવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડનું નોટિફિકેશન તાજેતરમાં જ આવેલું હોય, અત્યારે પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ બનેલી નથી, એટલે ઉમેદવારો સાથેનો તમામ કોમ્યુનિકેશન છે એ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પરથી કરવામાં આવશે. એટલે આ જે જાહેરાત, આજે મેં તમને કહી, એ જાહેરાત જે અખબારની અંદર આવવાની છે, એ જાહેરાત અત્યારે વેબસાઇટ ઉપર મૂકેલી છે. અને 4 એપ્રિલથી આપણે આની અરજીઓ સ્વીકારીશું. અત્યારની જે ટેન્ટેટિવ તારીખ આપણે નક્કી કરી છે એ 4 એપ્રિલથી કરી છે. તમને સવાલ થશે કે જાહેરાત અત્યારે આપી છે ને 4 એપ્રિલથી શું કામ? તો એટલા માટે કે અત્યારે આપણે જે નવી ભરતી બોર્ડ બન્યું એનું બેંક એકાઉન્ટ ખોલી દેવામાં આવ્યું છે અને એનું જે ફી સ્વીકારવાનું છે એ બેંક સાથે આપણી વાત ચાલી રહી છે. અને જે ફી સ્વીકારવા માટે જે ઉદ્યત સાથે એનું જે લિંકિંગ કરવું પડે એ લિંકિંગ કરવાની અંદર લગભગ 20-એક દિવસ જેટલો સમય જાય એમ છે. એટલે આપણે અત્યારે જે આયોજન કર્યું છે એ પ્રમાણે 4 એપ્રિલથી આપણે જાહેરાત અરજીઓ લેવાનું શરૂ કરીશું ઓજસ પર અને 30 એપ્રિલે આપણે એનો સમય પૂરો થશે, એ પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ વખતની આપણે જે જાહેરાત આપી છે, આ જાહેરાત જે આપી છે એની અંદર કેટલીક આપણે નવી એક વસ્તુ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે ઉમેદવારોએ જે પોતાનું નામ, કારણ કે આપણને સામાન્ય રીતે એવી એક ફરિયાદ મળતી હતી, ડુપ્લિકેટ અરજીઓ બહુ કરવામાં આવતી હતી. કુમારની જગ્યાએ ભાઈ લખવામાં આવે, માતાના નામની અંદર બેનની જગ્યાએ બીજું લખવામાં આવે, ભાઈની જગ્યાએ બીજું લખવામાં આવે, એ રીતે લખીને ડુપ્લિકેટ અરજીઓ આવતી હતી. ને એના કારણે આપણે અનનેસેસરી લાંબા સમય સુધી આપણે બધી વ્યવસ્થાઓ કરવી પડતી હતી, વધારે પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવી પડતી હતી. એટલે એ અટકાવવા માટે થઈને હવે ઉમેદવારોએ એમ અરજીની અંદર જે પોતાનું નામ લખવાનું છે એ 12મા ધોરણની એમની છેલ્લી માર્કશીટ મુજબ એમણે નામ લખવાનું છે. એટલે 12મા ધોરણમાં કોઈ ઉમેદવારને 3 પ્રયત્ન થયા હોય તો એમના છેલ્લા પ્રયત્નનું જે નામ છે એ અમને લખવાનું થશે અને એની જે માર્કશીટ છે એ પણ એમણે અપલોડ કરવાની રહેશે. ઉમેદવારોને તૈયારી માટે હું જણાવું છું કે એમને શૈક્ષણિક પ્રમાણપત્ર, એટલે કે ખાસ કરીને 12મા ધોરણની માર્કશીટ, દરેક કિસ્સાની અંદર PSIએ પણ આજ અપલોડ કરવાની રહેશે, PSIની અરજી માટે પણ અને લોકરક્ષકની અરજી માટે પણ આજ કરવાનું રહેશે. એ સિવાય એમના જાતિના પ્રમાણપત્રો, રમતગમતના પ્રમાણપત્રો, પછી RRU અથવા તો NFSU પ્રમાણપત્ર અથવા NCCના પ્રમાણપત્રો પણ ઉમેદવારો તૈયાર રાખે, જેથી ઉમેદવારોને એમાં કોઈ મુશ્કેલી પડે નહીં. બીજા કોઈ પ્રશ્ન? ટેન્ટેટિવ અત્યારે એવું જણાય છે કે આપણે જ્યારે 30 એપ્રિલે અરજી ફોર્મ સ્વીકારીએ તો આપણે જો ખરેખર શારીરિક કસોટી આપણે લેવા માંગીએ તો 15 મે પહેલાં આપણે ના લઈ શકીએ. એટલે હજુ બહુ વિચારણાના અંતે નિર્ણય કરવામાં આવશે, કારણ કે આપણે હજુ પરીક્ષાના ફોર્મ, અરજીના ભરતીની અરજીના ફોર્મ મેળવવાની તારીખ 30 એપ્રિલ છે. પણ મારી સમજ મુજબ આપણે ચોમાસા પછી જ આની શારીરિક કસોટી લઈ શકશું એવું અત્યારે મને જણાય છે. અને આપણે શારીરિક કસોટી પૂરી થાય એ પછી આપણે એની લેખિત પરીક્ષા લેવાની થાય છે. એટલે અત્યારે મને એવું જણાય છે કે આપણે ચોમાસા પહેલાં શારીરિક કસોટી લઈ શકીએ એવી સ્થિતિમાં નથી, કારણ કે 30 એપ્રિલે આપણી અરજી આવે તો એ પછી એનો જે ડેટા છે એ ડેટાનું ક્લિનિંગ થાય એ બધું કરીએ તો વહેલામાં વહેલા આપણે 15 એપ્રિલે શરૂ કરીએ અને આપણે ત્યાં લગભગ 15 જૂનની આજુબાજુ વરસાદ પણ થતો હોય છે
અને 15 એપ્રિલની આજુબાજુ ગરમી પણ એ રીતની હોય છે, એટલે મને એવું લાગે છે કે આપણે ચોમાસા પછી આ શારીરિક કસોટી લઈ શકશું. બિલકુલ, એમાં આચારસંહિતાને કોઈ અત્યારે આપણે જાહેરાત કરી દીધી છે, અને મારી જે સમજ છે, મારી બીજા ભરતી બોર્ડ સાથે પણ વાત થઈ છે, કે ચૂંટણી આચારસંહિતા દરમિયાન ભરતીની કાર્યવાહીમાં નવી જાહેરાત નથી આપવામાં આવતી અને નિમણૂક પત્રો આપવામાં આવતા નથી, પરંતુ ભરતીની જે આખી પ્રક્રિયા છે, કોઈ પરીક્ષાઓ લેવાની હોય, એ બધી જ પ્રક્રિયા ચાલુ રહે છે એવું મેં સાંભળ્યું છે. બરાબર છે, પણ આપણા કિસ્સાની અંદર એ બહુ સ્પષ્ટ છે કે આપણી નવી કોઈ જાહેરાત આચારસંહિતા દરમિયાન આપવાની રહેતી નથી, અને આપણે જે અત્યારે જાહેરાત આપી છે એના ફોર્મ સ્વીકારવાનું કામ આચારસંહિતા દરમિયાન થઈ શકે એમ છે, જેવું અત્યારે મારી સમજ છે. અને ચૂંટણી આચારસંહિતા અંગે ચૂંટણી પંચ જે કંઈ સૂચનાઓ બહાર પાડશે, એનો ભરતી બોર્ડ અમલ વખતો વખત જે કંઈ સૂચનાઓ બહાર પડશે એનો અમલ ભરતી બોર્ડ કરતું રહેશે. પણ આજની મારી જે સમજ છે એ પ્રમાણે મને એમ લાગે છે કે આપણે ચૂંટણી આચારસંહિતા દરમિયાન ભરતીના અરજી ફોર્મ લેવામાં કોઈ અડચણ અત્યારે જણાતી નથી. કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષકના કિસ્સાની અંદર ધોરણ 12 પાસ અને PSIના કિસ્સાની અંદર સ્નાતક એની પેલી રહેશે.